કસ્તી મતદાન વધારે થયું છે, પરંતુ શહેરી વિસ્તારના મતદાનમાં થયેલા ઘટાડાએ લોકશાહીને ક્યાંક ચિંતામાં મૂકી દીધી છે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આ વખતે મતદારોમાં મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો, જ્યારે શહેરી વિસ્તારમાં મતદારો મતદાનને લઈને નિરાશ જોવા મળ્યા. ત્યારે મતદાનને લઈને આવેલા તફાવતના કારણ કયા છે, આવો કરીએ તેના પર એક નજર. લોકસભા 2024ની ચૂંટણીમાં આ વખતે સમગ્ર ગુજરાતમાં જ્યાં ઓછું મતદાન નોંધાયું છે ત્યાં બનાસકાંઠા જિલ્લાએ બમ્પર મતદાન કર્યું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં થયેલા મતદાન પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો છે. જ્યારે જિલ્લાના શહેરી વિસ્તારની વાત કરીએ ડીસા અને પાલનપુરની, તો આ વખતે શહેરી વિસ્તારમાં મતદાન ખૂબ જ ઓછું નોંધાયું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુરમાં થયેલા ઓછા મતદાન અંગે લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે લોકોએ શહેરી વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં નોંધાયેલા ઘટાડા અંગે ગરમી અને વેકેશનને જવાબદાર ઠેરવ્યા હતા. આ વખતે વોટિંગનું પ્રમાણ ઓછું રહ્યું છે, એનું કારણ એ જ છે કે આ વખતે ભીષણ ગરમી હતી અને વોટિંગના દિવસે ગરમી બહુ હતી, એના કારણે લોકો વોટિંગ કરવાથી થોડા દૂર રહ્યા છે. અને આ વખતે શું છે, ગરમીના કારણે લોકોને અવર જવર માટે પરેશાની થવાથી લોકોએ વોટિંગ ઓછું કર્યું છે અને અમુક વિસ્તારોમાં અમુક સભ્યો અમુક મેમ્બરો ન આવવાના કારણે વોટિંગમાં લોકો ઓછા આવ્યા છે. અને વેકેશન એકમકા છોકરાઓની છુટ્ટીઓના કારણે વેકેશન પડ્યું હતું, એના કારણે અમુક લોકો વેકેશનમાં બહાર પણ ગયા હતા, એના કારણે પણ આ વખતે ઇલેક્શનના અંદર વોટિંગનું પ્રમાણ ઓછું રહ્યું છે. સાથે સાથે આ વખતે બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી મે મહિનામાં યોજાઈ હતી અને મે મહિનામાં અસહ્ય ગરમી પડવા ઉપરાંત વેકેશનનો સમય હોવાના લીધે લોકો હરવા ફરવા માટે બહાર ગામ ગયા હોવાના લીધે મતદાન ઓછું થયું હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. મતદાન ઓછું થવાનું કારણ ડીસાની અંદર ગરમી ખૂબ હતી, એના કારણે મતદાન ઓછું થયું છે. અને બીજું કે જે નાની ચૂંટણી હોય, જેમ કે નગરપાલિકાની ચૂંટણી છે, સરપંચની ચૂંટણી છે, વિધાનસભાની ચૂંટણી છે, તો એની અંદર જે ઉમેદવારો હોય પબ્લિકના સાથે ડાયરેક્ટ કન્સલ્ટમાં હોય છે અને એકબીજાને ડોર ટુ ડોર મળવા જતા હોય છે, અને આ લોકસભાની ચૂંટણીના અંદર વિસ્તાર વધવાના કારણે ઉમેદવાર ડાયરેક્ટ પબ્લિક સાથે નથી મળી શકતા, એટલે પબ્લિકમાં નિરસતા હોય છે, એ જ કારણ. બનાસકાંઠા જિલ્લામાં શહેરી વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવા છતાં બનાસકાંઠા જિલ્લાનું મતદાન ખૂબ જ મોટી માત્રામાં થયું છે અને તેની પાછળ ગ્રામીણ વિસ્તારનું મતદાન જવાબદાર છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં તો લગભગ 80% જેટલું મતદાન નોંધાયું છે, ત્યારે ધૂમધખતા તાપમાં પણ થરાદના મતદારોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે તે ઉત્સાહનું કારણ જાણવા માટેનો અમે પ્રયાસ કર્યો હતો. ત્યારે જાણવા મળ્યું કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા થરાદમાં જે ગામમાં વધુ ને વધુ મતદાન કરવામાં આવશે તેવા 3 ગામોને અનુક્રમે 25 લાખ, 15 લાખ અને 10 લાખની વિશેષ ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી અને આ જાહેરાતને પગલે થરાદના ગામડાઓમાં સૌથી વધુ મતદાન કરવા માટેની હરીફાઈ લાગી હતી. થરાદની અંદર જે આખા ગુજરાતમાં જે મતદાન થયું એની અંદર બનાસકાંઠા જિલ્લો બીજા નંબરે મતદાનમાં રહ્યો, એની અંદર પણ બનાસકાંઠા લોકસભામાં સૌથી વધુ મતદાન થરાદનું થયું. થરાદમાં પ્રથમ વખત આટલું મોટું મતદાન થયું છે, એની પાછળ એક મુખ્ય કારણ છે કે ત્યાં આપણે વિધાનસભાના અધ્યક્ષ જે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ એક ગામડાઓમાં મતદાનની જાગૃતિ વધે, ગ્રામ્ય લોકો એમને એક પ્રપોઝલ મૂકેલી હતી કે જે ગામ સૌથી વધુ મતદાન કરશે અને 25 લાખની ગ્રાન્ટ પ્રથમ નંબરના ગામને, બીજા નંબરના ગામને 15 લાખ, ત્રીજા નંબરના ગામને 10 લાખની ગ્રાન્ટ એમને આપવાની જાહેરાત કરી હતી. એટલે ગ્રામ્ય વિસ્તારમાં એક આ પ્રકારની જાગૃતિ કે આપણા ગામને ગ્રાન્ટ ખૂબ મળે, એટલે દરેક ગામોએ લગભગ હરીફાઈ કરી મતદાનમાં, એના કારણે થરાદનું મતદાન વધ્યું, એ મુખ્ય કારણ છે. બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારના મતદાનને બાદ કરતા ગ્રામીણ વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં મોટી સંખ્યામાં વધારો નોંધાયો છે, ત્યારે મતદાનની ટકાવારીમાં થયેલો વધારો કોને ફાયદો કરાવશે અને કોને નુકસાન તે તો આગામી 4 જૂનના ખ્યાલ આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2000